નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે હંમેશા એ ખેડૂત મિત્રોને મળવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેડૂતો જે છે એ કંઈક જે છે એ નવા પાકો જે છે એ વાવે તો એને જે છે મુલાકાત એ લેવાનું એ આપણે ભૂલતા નથી. એમની પાસેથી કંઈક નવા પાકો વિશેની માહિતી એ મેળવવાનો પ્રયત્ન કરી અને દરેક ખેડૂત સુધી આ વાત પહોંચે એના માટેના પ્રયત્નો એ હંમેશા કિસાન સફરની ટીમના રહેલા છે. ત્યારે મિત્રો, આજે આપણે એવા જ એક નવા પાક વિશેની વાત કરવી છે કે એ પાક વિદેશીઓની અંદર જેની બોલબાલા છે, વિદેશોથી એ પાક આપણા દેશની અંદર આયાત કરવામાં આવે છે અને જે મોટા મોટા મેગા સિટી છે એની અંદર એનો પુષ્કળ ડિમાન્ડ છે, ત્યારે એવા જ પાકની વાવેતર એ આપણા જ વિસ્તારની અંદર અને અમારા પ્રગતિશીલ ખેડૂત એવા સુરેશભાઈ મકવાણાએ જે છે એ વિછિયા તાલુકાની અંદર કર્યું છે અને ખેડૂતો માટે એક નવો રાહ એ એમણે સિંધવાનો પ્રયત્ન કર્યો છે. ખેડૂત જે છે એ ધારે એ પોતાના ખેતરની અંદર કરી શકે છે, જે કહેવાય કે જે જુદા જુદા રાજ્યો જુદા જુદા દેશોની અંદર જે થાય છે એ પાકો આપણા વિછિયા તાલુકાના ભોંયડા ગામમાં એ અમારા સુરેશભાઈ જે છે એ પ્રાકૃતિક રીતે વળી પાછું બનાવી અને એક સરસ મજાનો રાસ સિંધ્યો છે. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આ રાસભરી ગોલ્ડન બેરી જેને આપણે કહીએ છીએ એ પાકની માહિતી ભાઈ પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીએ કે એમણે જે છે આ પાક કેવી રીતનો વાવ્યો, શા માટે વાવ્યો, આ પાકના ફાયદા શું છે, આ પાક જે છે કઈ ઋતુમાં કરી શકાય, એનું ઉત્પાદન કેવું આવે છે, ક્યાં એનું માર્કેટ છે અને એના બજાર ભાવ કેવા મળે છે, તો એમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ લઈએ. જો કે સુરેશભાઈને એ કિસાન સફરની ટીમ 4-5 વિડીયો મૂકેલા જ છે, તો છતાં પણ જે છે ફરીવાર એ જે ખેડૂત મિત્રો નવા છે એમના માટે સુરેશભાઈ તમારો પરિચય. મારું નામ મકવાણા સુરેશ ભનાભાઈ, ગામ ભોંયરા, તાલુકો વિસ્યા, જિલ્લો રાજકોટ. મારો મોબાઈલ નંબર છે 93-271-33-935. હવે સુરેશભાઈ, તમે જે છે એ આ વખતે આ નવો પાક જે છે એ જે રાસભરી જે આપણે કહીએ છીએ જેને ગોલ્ડન બેરી કહીએ છીએ, આ વાવવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો અને તમે જે છે આ શા માટે વાવવાનું પસંદ કર્યું? આ રાસભરી ગોલ્ડન બેરી એ આપણે હેલ્થ માટે ખૂબ ઉપયોગી, એટલે મેં તો જોયા વિડિયા એના જોતા હોય કે ભાઈ રાસભરી જ્યાં મળે ત્યાં ખાઈ લેવી, એટલે મેં કીધું તો આપણે ઉગાડી જઈએ. એટલે એક મારા મિત્ર છે અશોકભાઈ રંગાણી, એ તે બી લાવ્યા ને ત્યાંથી પછી મેં ગઈ સાલ બે છોડવા, વરસાદ વધારે હતો એટલે ગુજર્યા નહોતા, બે છોડવામાંથી આ વર્ષે વધારે એનું બિયારણ કરી અને ટમેટીમાં આંતરપાક તરીકે વાવ્યું છે. તમે આ જે રાસભરી જે છે એનું વાવેતર અત્યારે કેટલા વીઘાની અંદર કરેલું છે? ટમેટી 1 વીઘાની છે, એની અંદર 10 સાહ જેવું કર્યું છે પ્રાયોગિક ધોરણે. બરાબર, 10 સાહ જેવા જે છે એ તમે આ રાસભરીનો જે છે એ કહેવાય કે ભાઈ રાસભરાના રાસભરીની જે છે એ સાહ જે છે એના વાવ્યા છે. હવે આ રાસભરી છે શું સુરેશભાઈ? આ એક જંગલી વનસ્પતિ ને વિદેશમાં આની ડિમાન્ડ છે, મોટા પાયા આની ખેતી થાય છે, ગોલ્ડન બેરી તરીકે આ ઓળખાય છે. બરાબર છે, ને એ વિદેશમાંથી આપણે પણ ઇમ્પોર્ટ કરવામાં આવે છે. દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને યુરોપના દેશો આને મોટા પાયે વાવે છે. ને આના હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે. બરાબર છે, એટલે કે હેલ્થમાં એ કઈ બાબતોમાં જે છે એ કામ કરે છે? ખાંધાના રોગમાં, લીવરમાં, કિડનીમાં, ત્યાર પછી હૃદય રોગમાં, કેન્સરમાં, એવા નોખા નોખા ઘણા દર્દમાં કામ આપે છે. બરાબર છે, અને આ જે છે આનું વાવેતર જે છે એ તમે કયા સમયગાળાની અંદર કરેલું? આનું વાવેતર મેં જુલાઈ મહિનામાં કરેલું. જુલાઈ મહિનામાં, એટલે કે ટૂંકમાં જૂન પછી જ્યારે ચોમાસુની અંદર તમે એનો રોપ નાખેલો છે અને પછી જે છે એ રોપ જે છે કેટલા સમયે તૈયાર થઈ ગયેલો? રોપ આનો 25 દિવસે તૈયાર થઈ ગયો. 25 દિવસે જે છે એ રોપ આનો તૈયાર થઈ ગયેલો છે. બરાબર, હવે આના રોપણની અંદર જે છે આપણે કઈ બાબતોની કાળજી જે છે એ રાખવી પડતી હોય છે? રોપ જે છે એના જે બી જે છે એકદમ નાજુક હોવાના, તો એના માટે જે છે એ શું કાળજી રાખવી પડતી હોય છે? અને રોપ નાખવામાં ખૂબ કાળજી રાખવી પડે, કેમ કે નકર નાના હોવાના કારણે ઉગતા નથી અને એને પછી ઉજ્યા પછી પણ છેદ ઓલા કરવા પડે, કેમ કે
ઝીણા હોવાને કારણે એ ઘાટા થઈ જાય છે, એટલે એ પારવા વાવવાના અને એને વ્યવસ્થિત રાખવું પડે, કેમ કે ધરો ઉછેરવો એ જ મહત્વનું છે આનું. બરાબર છે. અને પછી આનું અંતર કેવી રીતનું રાખેલું છે સુરેશભાઈ? આનું અંતર તો મેં 4 ફૂટના ગાળે, 2 સોડ વચ્ચે 4 ફૂટ, 2 સોડ વચ્ચે, 2 સાહ વચ્ચે 4 ફૂટ અને 2 સોડ વચ્ચે એમાં 4 ફૂટ જેવું છે અંતર. બરાબર, એટલે કે 4x4ના અંતરે જે છે એ આનું વાવેતર કરેલું છે. બરાબર. હવે આ આને આ જે ગોલ્ડન બેરી કહેવામાં આવે છે આને ખાવા આને ઉપયોગ કેવી રીતનો કરવાનો હોય છે સુરેશ? આને ફ્રૂટ તરીકે જ પણ ખાવાનું આવે છે. આને સીધું ફ્રૂટ તરીકે ખાવાનું, આપણે જે સ્ટ્રોબેરી મળે ને એવી રીતે જ આ રસભરી ને ગોલ્ડન બેરી તરીકે આને ઓળખાય. બસ આ એની સાઈઝ હોય છે. હા હા, એટલે ટૂંકમાં તો આ તો આપણે પોટી જેવું જે છે આમ તો કેવે કે આપણે જે આપણા જે આપણો દેશી ફિલુડા આવે ને એના જ કુળનું છે. બરાબર છે. આ પાકી ગયેલી ક્યારે ગણી શકાય? આ આવી રીતે. બરાબર છે. આ પાકલ, આ પાકલ છે. બરાબર છે. આ પાકી ગયા પછી કેટલો સમય સુધી જે છે એ આ રાખી શકાય છે? આ પાક્યા પછી 15-20 દિવસ કાંઈ થતું નથી. 15-20 દિવસ સુધી જે છે આને આવી રીતનું રાખી શકીએ છીએ. બરાબર. સંગ્રહ શક્તિ સારી છે. સંગ્રહ શક્તિ સારી છે એટલે કોઈ પણ સિટીમાં મોકલવું હોય તો આસાનીથી ન પહોંચી જાય. બરાબર છે. હવે સુરેશભાઈ મારે એ પૂછવું છે કે આની ડિમાન્ડ જે છે એ કયા કયા આપણા જે કહીએ કે ભાઈ આની ડિમાન્ડ આપણે જોવું હોય તો આ આ આ આવડિયા જે છે ગોલ્ડન બેરી જે છે એની ક્યાં અત્યારે એનું માર્કેટ ક્યાં છે અને એની ડિમાન્ડ કેવી છે એમ? આનું માર્કેટ તો મોટા મોટા મેગા મોલ હોય ને એમાં છે. અમદાવાદ છે, સુરત, રાજકોટ, એટલે એમાં મોલમાં વધારે વેચાતું હોય છે. બરાબર છે. આના આપણે વાત કરીએ બજાર ભાવની તો બજાર ભાવ જે છે એ કેવા આના મળતા હશે સુરેશભાઈ? આના બજાર ભાવ તો રિટેલમાં વેચો તો 400-500 રૂપિયા કિલો અને હોલસેલમાં દો તો પણ 300 કિલો વેચાય છે. 300-350. એટલે કે ટૂંકમાં એના કિલોમાં ભાવ છે. એટલે કે 1 કિલોના જે છે એ રિટેલમાં જે છે એ 400 રૂપિયા જેવો ભાવ જે ઓલા મળે છે, 500 રૂપિયા જેવો ભાવ મળે છે અને જે આપણા જે હોલસેલમાં 300 રૂપિયાની આજુબાજુ ભાવ જે છે એ મળે છે. હવે આનું અત્યારે તમે જે છે એ વેચાણ ક્યાં કરો છો અને આના માટે માર્કેટ જે છે તમારી તમે ક્યાં ગોત્યું છે એમ? આનું માર્કેટ તો મેં અમદાવાદમાં સૃષ્ટિની ઓફિસે હું વેસું છું. અમદાવાદ સૃષ્ટિની ઓફિસ. હા હા. બરાબર. હવે સુરેશભાઈ આ જે લોકો તમારી પાસેથી જે ગોલ્ડન બેરી જે લઈ જાય છે તો એ જે વિદેશોમાંથી જે આયાત કરીને જે મોલોની અંદર એટલે કે ટૂંકમાં જે મોટા હોટલોની અંદર જે હોય છે તો આમાં તમે પ્રાકૃતિક રીતે જે છે તૈયાર કરો છો તો એમાં ને રાસાયણિક ખેતીમાંથી જે તમારા જે કસ્ટમરો છે એ શું કહે છે તમને? હા, મારું ગોલ્ડન બેરી ખાય છે ને એ પછી મોલમાંથી જે એનો સ્વાદ હોય એને કરતાં અલગ મીઠો સ્વાદ આવશે ને આ મોલમાં ખાટો મળે છે ને આ સ્વાદ મીઠો ખટમીઠો આવે છે. બરાબર. એટલે આને વધારે પસંદ કરે છે. મિત્રો આ જે છે એ પ્રાકૃતિક રીતે તૈયાર થયેલું જે છે એ આ આપણી જે રાસભરી જેને કહીએ કે ગોલ્ડન બેરી જે કહી શકીએ છીએ કે એની અંદર મિત્રો આની અંદર આપણે જેને કહીએ કે ભાઈ એનો જે સ્વાદ જે છે એ કંઈક અલગ છે એટલે કંઈક ઘણો બધો જે છે એ બીજા કરતાં જે ખટમરો જે છે એની જગ્યાની અંદર મીઠાશ એ કંઈક અલગ અને સુરેશભાઈ જે છે આની અંદર સુરેશભાઈ તમે પ્રાકૃતિક રીતે જે તૈયાર કરો છો તો એની અંદર તમે કઈ કઈ ટ્રીટમેન્ટ કરો છો? મિત્રો અહીંયા જે છે એ આ ની કાપણી એટલે કે ટૂંકમાં પોપટા જે છે એ આ વીણવામાં જે છે એટલે કે આ જે રાસબરી જે છે એની કાપણી જે છે એ કરવામાં આવે છે જેને ગોલ્ડન બેરી જેને કહીએ કે જે સોના જેવો કલર એ મિત્રો તમે આ જોઈ રહ્યા છો કે આની અંદર જે છે એ આવી રીતની કાપણી જે છે એ કરવામાં આવી રહી છે. અને સુરેશભાઈ આમાં તમે ટ્રીટમેન્ટ કયા કયા અત્યારે જે આપણા જે ગાય આધારિત ખેતીની અંદર જે વાત કરીએ છીએ તો આમાં તમે કઈ કઈ ટ્રીટમેન્ટ કરો છો? આમાં જીવામૃત પાવું છું, ખાટી છાશ ને ગૌમૂત્ર આ વસ્તુ પાવામાં આવે છે. બરાબર છે. આમાં રાસાયણિક જે છે એ જંતુનાશક તરીકે તમે શેનો ઉપયોગ કરો છો? રાસાયણિકમાં કોઈ પણ વસ્તુ નહીં અને 10 પરણી ઈયળ માટે 10 પરણીનો ઉપયોગ કરું છું. 10 પરણી અર્કનો જે છે એ તમે ઉપયોગ કરો. મિત્રો આ જે કાપણી જે છે એ અહીંયા થઈ રહી છે તમે જોઈ રહ્યા છો કે જે પોપટાઓ જે છે એટલે કે જે પીળાશ પડતા જે છોડ જે આપણે કહેવાય કે જે ફળ જે છે એની અંદર જે આવેલી જે જે પોપટા જે સુકાય એટલે કે પીળાશ પડે છે એમને જે છે તોડવામાં આવે છે અને જે છે આ રાસાયણિક
આપણે મિત્રો વાત કરી છે, એ મિત્રો તમે જ્યારે સાખો ત્યારે તમને જે સ્વાદ જે રાખવા મળે છે. સુરેશભાઈ, આની જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જે વાત કરવામાં આવી, તો અત્યારે જે આપણે કોરોના જેવા મહાકાળની અંદર આ કેવું ઉપયોગી થઈ શકશે? આ સારામાં સારું ઉપયોગી થઈ શકે છે, કેમ કે આમાં વિટામિન સી લીંબુ કરતાં પણ વધારે છે. એના લીધેથી કોરોનામાં પણ ખૂબ ઉપયોગી થાય છે. બરાબર છે. તમે જે છે એ ખેડૂત મિત્રોને હું સંદેશો દેવા માગો, તમે આ વખતે કંઈક નવો સાર નવો રાહ જે છે એ સિંધ્યો છે, તો તમે ખેડૂતોને જે છે એ આ વર્ષે તમે ઉપયોગ કર્યો છે, તો તમે આમાં જે છે એ ખેડૂતોને હું કહેવા માગો? ખેડૂતોએ હવે થોડુંક જાગૃતિ લઈ અને નવા નવા પાકો લાવી અને ગ્રાહકોની માંગ પૂરી પાડવી જોઈએ. હા હા હા, બરાબર છે. અને હેલ્થની થોડીક જાગૃતિ લઈ અને એવા પાક પસંદ કરો કે ભાઈ થોડુંક વધારે ફાયદો થાય, અને હેલ્થમાં પણ જે હવે એલોપેથીને બદલે આપણે આયુર્વેદિક દવાઓના ઉપયોગ કરતાં વધવી, એવો સંદેશ હું તો આપું છું. સરસ મજાનું જે છે સુરેશભાઈ જે છે એ પોતે પોતાના ફાર્મની અંદર મિત્રો આ રાસબરી જે છે એ તો એણે તૈયાર કરી છે, સાથે સાથે એના ટમેટા પણ મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ટમેટાની ખેતી પણ જે છે એ આ મલસિંગ ઉપર જે છે તૈયાર કરી, અને સાથે સાથે જે આપણે અહીંયા જે આપણે જે વાપસાની જે વાત કરવામાં આવે છે, જે આવરણની વાત કરવામાં આવે છે, એ આવરણ ઉપર જ તૈયાર કરવામાં આવેલી છે. સાથે સાથે એના દરેક પાકો, એની તુવેર હોય, એણે જીરું કર્યું છે કે એમણે જે છે મગફળીમાંથી મિત્રો અહીંયા જે છે એનું એ મગફળી માટે સંજીવની ઓઇલ મિલ એ એમની આવેલી છે, અને અહીંયા જે છે એ તેલ જે મગફળીનું જે ઓરિજિનલ તેલ એનું પણ વેચાણ એ અહીંયા પોતાના ફાર્મ ઉપરથી જ જે છે એ ખેડૂતો માટે કરી રહેલા છે. મિત્રો, તમે જે છે એ ક્યારેક આ બાજુ એટલે કે વિછિયા બાજુ જે છે એ નીકળો ત્યારે જે છે ચોક્કસ જે છે આ બાજુ આવો. મિત્રો, ટમેટાની વેરાયટી પણ જે છે એ કહીએ કાંઈક જેવી પાંચ આંસુવાળી આપણે જે દેશી ટમેટાની વેરાયટીઓ એ જ્યાં લુપ્ત થવાના આરે છે એ જાળવી રાખી અને એમણે ટમેટાનું પણ વાવેતર એવું સરસ મજાનું કરે છે. સુરેશભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને આજે રાસભરી એટલે કે ગોલ્ડન બેરીની સરસ માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે જે છે એ નવો પાક નવી દિશા એ અમારા ખેડૂતો માટે એક નવી પ્રેરણા જે છે પૂરી પાડી એ બદલ હું કિસાન સફરની ટીમ વતી તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખેડૂત મિત્રો, આવીને આવી જે છે એ ખેતી નવા નવા ખેડૂત મિત્રો કંઈક નવી ખેતી કરતા હોય તો ચોક્કસ કિસાન સફર ટીમનો સંપર્ક કરજો, જેથી કરીને બીજા મિત્રો પણ જે છે એ આ ખેતીનો લાભ લઈ શકે, જોઈ શકે, જાણી શકે. સુરેશભાઈ જે છે આપને સરસ માહિતી આપવા બદલ સુરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. નવો પાક નવી દિશા ખેડૂતો સુધી પહોંચે એ માટે આ વિડીયોને શેર કરજો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.